દેશભર માં આજે ભાજપના 43મા સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે આ માટે યોજાયેલા એક ધ્વજારોહણ કાર્યક્રમમાં હાજરી આપવા માટે કૃષિ મંત્રી રાઘવજી પટેલ રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આવી પહોંચ્યા હતા કે જેમાં તેમના હસ્તે ભાજપ કાર્યાલય ખાતે પાર્ટીનો ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો સાથે જ મોટી સંખ્યામાં કાર્યકરોએ વડાપ્રધાન મોદીને સાંભળ્યા હતા આ તકે મીડિયા સાથેની વાતચીતમાં રાઘવજીએ માવઠા અંગે જણાવતા કહ્યું કે માવઠામાં ખેડૂતોને થયેલા નુકસાન અંગે 565 ટીમો દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે ટૂંક સમયમાં ખેડૂતોને સહાય અપાશે ચાલુ વર્ષે રાજ્યના 150 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે આ માવઠામાં ખેડૂતોને નુકસાન થયું હોવાથી ખેતીવાડીના અધિકારીઓને સર્વે કરવા માટે આદેશ કરાયો છે અને 1 મિલીમીટરથી લઈ અને એનાથી વધુ રાજ્યના લગભગ 150 ઉપરાંત તાલુકાઓમાં વરસાદ પડ્યો છે આ વરસાદના કારણે ખેડૂતોના રવિ પાક બાગાયતી પાકો કે બીજા કોઈપણ જાતના નુકસાની અંગે રાજ્ય સરકારને ઘણા બધા અહેવાલો રજૂઆતો મળી છે જેવું માવઠું શરૂ થયું કે તરત જ અમે રાજ્યના અમારા ખેતીવાડી ખાતાના તમામ અધિકારીઓને જે તે જિલ્લા મથકે સૂચના આપેલ કે તમે તમારા વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે થતા નુકસાન ખેતીના પાકને કે બીજા ખેડૂતોને કોઈપણ પ્રકારના નુકસાની બાબત તમે સતર્ક રહી અને સર્વે કરી અને એનો અહેવાલ સરકારને આપજો 24 માર્ચ પછી આ કમોસમી વરસાદ બંધ થયો છે અને ચાલુ વરસાદે પણ જ્યાં જ્યાં વધુ વરસાદ પડ્યો હોય કે ખેતીને નુકસાન થયું હોય એવા તમામ વિસ્તારોમાં સર્વે કરવા માટે રાજ્યભરમાં 565 જેટલી સર્વે ટીમો બનાવવામાં આવેલ અને લગભગ આ નુકસાનીનું સર્વે કામ પૂર્ણ થવામાં છે લગભગ તો થઈ ગયું છે અને જેવું પૂર્ણ થાય કારણ કે હજી 3 દિવસ માવઠાની આગાહી છે એટલે આ અવધિ